નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાનની અંદર જે બોર્ડની પરીક્ષા લેવાયેલી એ પેપરનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરશું. તો જો આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ એ જેમાં પ્રથમ જે 1 થી 20 ક્રમ આપેલા છે એ વિકલ્પો છે, એમાંથી દરેકનો 1 ગુણ છે, એમ કુલ 20 ગુણનો વિભાગ એ રહેશે. પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી એકમુખી કારક ઓળખો. તો જવાબ આવશે સી. 2. તત્વજ્ઞાન અઘરો વિષય નથી, આ વિધાન કયા પ્રકારનું છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે સી, સંયુક્ત. એના પછી 3. દલીલમાં આધાર વિનાની સંખ્યા કેટલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ડી, 1 કે તેથી વધુ. એના પછી 4. આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો જવાબ આવશે બી, ફલિત વિધાન. એના પછી 5. ઉત્તરાર્ગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બી, એમટી. 6. ઉપલક્ષી સાબિતીમાં ત્રાસી લીટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે એ, આધાર વિધાન. 7. 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? તો જવાબ આવશે પદ ચતુષ્ટય, જે ડી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ 8. નિરૂપાધિક સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બી, 2. 9. કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે એ, વ્યાપ્તિકરણ. 10. અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું? તો જવાબ આવશે ડી, પર્યાપ્ત શરત. એના પછી 11. અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે? તો જવાબ આવશે એ, પ્રત્યક્ષ. 12. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે સી, હેતુ. 13. કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો જવાબ આવશે અહીંયા ડી, વિદ્યારૂપી ધન. એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 14. સત્યને ઈશ્વર કોણ માને છે? તો જવાબ આવશે અહીંયા સી, ગાંધીજી. 15. રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે સી, ફરી બાંધવું. 16. કોના મતે જે ધર્મને તર્ક વડે સમજવામાં ગોઠવે તે જ તેને સમજે છે, બીજો નહીં? તો જવાબ આવશે એ, મનુસ્મૃતિ. એના પછી પ્રશ્ન 17. જગતના વિદ્યમાન મુખ્ય ધર્મોની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યમાન મુખ્ય ધર્મોની સંખ્યા 11 છે, જે જવાબ આવશે સી. એના પછી પ્રશ્ન 18. બાઇબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો અહીંયા સાચો જવાબ છે બી, ખ્રિસ્તી ધર્મ. 19. યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બી, મહર્ષિ પતંજલિ. એના પછી 20. વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? તો જવાબ આવશે એ, સત્વ. તો આવી રીતે વિભાગ એની અંદર તમે જે વૈકલ્પિક પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી વિભાગ બી જોઈએ. અહીંયા નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 21 થી 30 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો, દરેકનો 1 ગુણ, એમ વિભાગ બી છે એ કુલ 10 ગુણનું રહેશે. તો જોઈએ પ્રશ્ન 21. વીની શાબ્દિક રજૂઆત માટે કયા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે કા, તો, અથવા. 22. પ્રમાણભૂત દલીલ એટલે શું? આધાર વિધાન સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય તેને પ્રમાણભૂત દલીલ કહેવાય. 23. એચએસના નિયમનનું નામ લખો, તો સોપાધિક સંવિધાન. એના પછી 24. સંવિધાનના ફલિત વિધાનમાં કયા પદોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે પક્ષપદ અને સાધ્યપદ. એના પછી 25. વ્યાપ્તિકરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો,
વિશિષ્ટ અનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે હકીકતોને લગતા સર્વદેશિક નિયમને તારવવાની માનસિક પ્રક્રિયા. એના પછી પ્રશ્ન 26, પંચાવયવી અનુમાનનો પ્રથમ અવયવ કયો છે? જવાબ આવશે પ્રતિજ્ઞા. 27, સામાજિક મૂલ્યના ઉદાહરણો આપો. તેનો જવાબ થશે સામાજિક મૂલ્યના ઉદાહરણો તો કુટુંબ, લગ્ન સંબંધ, મૈત્રી, સામાજિક સેવાના કાર્યો. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 28 જોઈએ. ધ્રુત ધાતુનો અર્થ લખો. તો ધર્મ ધાતુના સંસ્કૃત ભાષાના ધ્રુત ધાતુ પરથી ઉતરી આવ્યો છે અને ધ્રુતનો અર્થ ધારણ કરવો અને ટકાવી રાખવો એવું થાય છે. એના પછી 29, ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી છે? તો વિદ્યાર્થી મિત્રો ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી છે. 30, પ્રત્યાહારનો અર્થ શું છે? તો જવાબ આવશે પ્રત્યાહારનો અર્થ પાછું વળવું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિભાગ એ અને બીનું સોલ્યુશન કરી શકો છો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ સી અને ડી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.